प्रधानमंत्री नरेन्द्र मोदीए बे वर्ष अगाउ नवेम्बर 2016 में काळाधन અને ભ્રષ્ટાચાર પર મોટો હુમલો કરતા નોટબંધીનું એલાન કર્યું હતું અને જે બાદ દેશમાં સામાન્ય માણસોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ નિર્ણયના 4 દિવસ બાદ ગુજરાતની 10 બેંકમાં કરોડોની સંખ્યામાં પ્રતિબંધિત નોટ જમા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ એવી બેંકો છે કે જેના મુખ્ય હોદ્દાઓ પર ભાજપ સાથે સંકળાયેલા મોટા નેતાઓ બિરાજમાન રહી ચૂક્યા છે. ત્યારે મુંબઈના આરટીઆઈ એક્ટિવિસ્ટ મનોરંજન રાયે કરેલી આરટીઆઈમાં થયેલા એક ખુલાસામાં એક ચોંકાવનારી વિગત એવી બહાર આવી છે. ત્યારે કોંગ્રેસે જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ આ સાહસિક નોટબંધીના નિર્ણયને પોતાની જ પાર્ટીના કેટલાક નેતાઓને કાયદો અપનાવ્યો છે. આરટીઆઈમાં થયેલા ખુલાસા મુજબ કોંગ્રેસે દાવો કર્યો છે કે 10 નવેમ્બર 2016 થી 14 નવેમ્બર 2016 સુધીમાં ગુજરાતની 10 બેંકોમાં કરોડો રૂપિયાની જૂની ચલણી નોટ જમા કરાવવામાં આવી હતી અને આ એવી બેંકો છે કે જેના બેંક ચેરમેન, પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના નેતા રહી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ મામલે ન્યાયિક તપાસની માંગ પણ ઉઠી છે. કોંગ્રેસનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ ગુજરાત આવે છે અને તેમના નોટબંધીના એલાન બાદ તેમની જ પાર્ટીના નેતાઓએ બેંકોમાં પૈસા જમા કરાવ્યા. વધુ વિગતે વાત કરવા માટે વીટીવીના બ્યુરો ચીફ દેવસી બારડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દેવસી, નોટબંધીનો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે આના દ્વારા કોંગ્રેસ દ્વારા સરકાર પર સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે, તેમના જ અધિકારીઓને ફાયદો થયો હોય તેવું પણ સામે આવી રહ્યું છે. જી, નોટબંધીને 2 વર્ષ વીતી ગયા તેમ છતાં પણ નોટબંધીનો મુદ્દો છે હજુ પણ, જે નોટબંધીનો જે વિવાદ છે હજુ પણ સાંત લેવાનું નામ નથી લેતો. હવે પછી ધીરે ધીરે ખુલાસા થઈ રહ્યા છે, એની અંદર આરટીઆઈની અંદર એક ખુલાસો થયો છે અને આ ખુલાસો ગુજરાતને લગતો છે. મહારાષ્ટ્રના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે મનોરંજન રાયે પોતાની આરટીઆઈમાં એક ખુલાસો થયો છે કે ગુજરાતની 10 બેંકો છે એ 10 બેંકોની અંદર 4 દિવસની અંદર, એટલે કે જ્યારે નોટબંધી થઈ હતી એના પછીના જે 4 દિવસો હતા એ 4 દિવસોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નાણાં જમા થયા હતા, નાણાંની ફેરબદલ થઈ હતી અને એ જે નાણાં જમા થયા હતા એ તમામ બેંકો છે એ ભાજપના નેતાઓની અથવા તો ભાજપના નેતાઓની સાથે સંકળાયેલી હતી. એટલે કે ક્યાંક ને ક્યાંક એક પ્રકારની વાત જે કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કે જે પ્રકારની નોટબંધીની અંદર જે પ્રકારના કાળાના ધોળા નાણા થયા એ ધોળા નાણા છે એ ભાજપના નેતાઓના હતા, તો આ વાતને ક્યાંક ને ક્યાંક અનુમોદન મળી રહ્યું છે કે એ જે દરમિયાન નોટબંધી થઈ હતી તેમાં ઉદ્યોગપતિઓએ, નેતાઓએ અથવા તો લાગતા વળગતા મળતિયાઓએ એ નોટબંધીમાં કાળા નાણાના ધોળા નાણા કર્યા અને પ્રજા છે એ પીસાઈ ગઈ. તો આ જે આરટીઆઈમાં ખુલાસો થઈ રહ્યો છે એ બહુ મહત્વનો ખુલાસો છે. એની અંદર જે ગુજરાતની બેંકોની વાત કરવામાં આવે તો ગુજરાતની એડીસી બેંક છે, એડીસી બેંકમાં અગાઉ પણ ખુલાસો થઈ ચૂક્યો છે. એડીસી બેંકના એ જ 4 દિવસ દરમિયાન 700 કરોડ રૂપિયા જેટલા નાણાં જે છે જમા થયા હતા. એ ઉપરાંત જે સાબરકાંઠાની બેંક છે, બનાસકાંઠાની બેંક છે, જૂનાગઢની બેંક છે, રાજકોટની બેંક છે અને અમરેલીની બેંક છે, એવી લગભગ 10 બેંકો છે અને આ તમામ બેંકો છે ભાજપના શિરસ નેતાઓની અથવા ભાજપના નેતાઓ ત્યાં શિરસ રીતે પોઝિશન ઉપર ધરાવે છે એવી બેંકો છે. આની ઉપરથી સાબિત થાય છે કે ક્યાંક ને ક્યાંક ગફલા થયા છે અને ગોટાળા થયા છે. આ ગોટાળાની અંદર વધારે તપાસ કરવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણની વસ્તુ સામે આવી શકે એમ છે. જે તે સમયે સહકારી બેંકો ઉપર આક્ષેપ થયા હતા અને આક્ષેપ બાદ પણ સહકારી બેંકોની કેટલાક દિવસ બાદ રાજ્ય કેન્દ્ર સરકારે એ સહકારી બેંકોના નાણાં જે ફેરબદલ થતી હતી, નાણાંના જે પ્રકારનું ચેન્જ કરવામાં આવતું હતું એ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ એ સમય દરમિયાન જે બાકીના જે સમય હતા એ દરમિયાન જે પ્રકારનું થયું એ ખૂબ મહત્વનું હતું અને એ અત્યારે આંખ ઉડાડનારા સત્યો અત્યારે સામે આવી રહ્યા છે. જી દેવસી, 4 દિવસની અંદર એ જે 10 બેંકો છે તેમાં નાણાંની ઉચાપત વધારે થઈ હતી, કઈ 10 બેંકો હતી તે અંગે કોઈ જાણકારી હાલ પ્રાપ્ત થઈ છે કે કેમ? જે જાણકારી જે આરટીઆઈની અંદર મળી છે એની અંદર એડીસી બેંક છે, એ એડીસી બેંકનો વિવાદ પણ ચાલી રહ્યો છે. એડીસી બેંકના જે ડાયરેક્ટર છે એણે કોર્ટની અંદર ઢસડી જવાની પણ વાત કરી છે અને અત્યારે અમદાવાદ કોર્ટની અંદર એક કેસ ચાલી રહ્યો છે એ કાળા નાણાં મુદ્દાને લઈને. એની અંદર સુરજેવાલ અને રાહુલ ગાંધીને પણ એક પ્રકારની સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે જૂનાગઢની એક બેંક છે, જૂનાગઢની બેંક હતી એની અંદર જે તે સમયે એ જે જસાભાઈ બારડ હતા એની આગેવાનીમાં ચાલતી હતી. આ ઉપરાંત શંકર ચૌધરી જે છે બનાસકાંઠા બેંક છે જ્યાં શંકર ચૌધરી મહત્વના હોદ્દા ઉપર હતા એ એક બેંક છે, એની ઉપર પણ આક્ષેપ થયો છે કે ત્યાં 300 કરોડ જેટલા નાણાં છે એના જે ચેન્જ થયા હતા. એ ઉપરાંત જે મહેસાણાની બેંક છે, મહેસાણાની બેંકમાં નીતિન પટેલની શિરસ્થ હોદ્દા ઉપર ત્યાં છે કોઈ સારી પોઝિશન ધરાવે છે તો એ બેંકની અંદર પણ કેટલાક 200 કરોડથી વધારે જે નાણાં છે એ ટ્રાન્સફર થયા હતા. તો આ ઉપરાંત જે સાબરકાંઠાની બેંક છે તો સાબરકાંઠાની રાજેન્દ્રજી ચાવડા છે જે ભાજપના નેતા છે, આ ઉપરાંત બીજા એક નેતા છે એની પણ મહત્વના હોદ્દા
मुद्दा पर तो ए बैंक नुं नाम आमां सामेल छे। आ उपरांत सूरतनी बैंक छे, सूरतनी जे सहकारी बैंक छे, डिस्ट्रिक्ट कोओपरेटिव बैंक छे, एनुं पण नाम छे ने एनी अंदर जे बे महत्वना व्यक्तिओ छे ए भाजपना नेताओ छे। तो आम तमाम वस्तु ए के जे बैंकनी कोइन्सिडन्स मानी लो के कोइन्सिडन्स छे अथवा तो ए जाणी जोईने थयेली प्रक्रिया छे तो ए जे पण होई शके, परंतु जे भाजपना महत्वना नेताओ ज्यां सामेल हता ए बैंकनी अंदर चार दिवसनी अंदर 200 થી લઈને 700 કરોડ રૂપિયા સુધીનો જે ચેન્જ છે ટ્રાન્સફર થયા હતા। તો આ સૌથી મહત્વની વસ્તુ એ છે કે અત્યારે જે આરટીઆઈ ની અંદર જે ખુલાસા થઈ રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક નોટબંધી સામે જે પ્રશ્નો થયા હતા એની અંદર એને અનુમોદન આપતા હોય આ પ્રકારની વાત જે છે એ સામેલ કરી રહ્યા છે। જી જી બિલકુલ દેવસે, આપ જોડાયા, માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો કોંગ્રેસ દ્વારા તપાસની માંગ સત્તતા મુદ્દાને લઈને કરવામાં આવી રહી છે। નોટબંધી બાદ નવો એક ખુલાસો, નવો એક મુદ્દો કોંગ્રેસને મળી ગયો છે। હવે ભાજપ સરકારને ઘેરવા માટે થઈને ચાર દિવસ દરમિયાન ગુજરાતની 10 બેંકો કે જેમાં નાણાંની ગતિવિધિઓ વધી ગઈ હતી તેમાંથી કેશ મોટા પ્રમાણમાં આવી હતી અને આ કેશ ચોક્કસથી ભાજપના મંત્રીઓએ જ ઉચાપાત કરી હોય તેવું સામે આવી રહ્યું છે।